અસ્સલામુ આલેકુમ. લાસ્ટ આપણે લોપની રીતના અંદર વ્યવહારિક કોયડાઓ જોતા હતા. એક દાખલો અધૂરો છોડી દેવામાં આવેલો હતો, જે તમને પૂરો કરવા માટે કહેવામાં આવ્યો હતો. એક બે છોકરાએ પૂરો કર્યો હતો, એમણે મને મોકલી આપ્યા હતા, એમના આન્સર સાચા હતા. બીજા બધા ઊંઘો છો, શું કરો? કરવા માટે કહે છે તો કરો, બરાબર. અમને કઈ રીતના ખબર પડે કે તમને સમજ પડી કે નહીં પડી? જ્યાં સુધી તમે નહીં બતાવો, તમે રિસ્પોન્સ નહીં આપો, ત્યાં સુધી અમને નહીં ખબર પડે કે તમને સમજ પડી કે નહીં પડી. અમે તો એવું માની લઈશું કે તમને બધા બહુ જ હોશિયાર છો અને સમજ પડી જ ગઈ છે. ઓકે, તો ના પડે તો તમે સામેથી કહેજો, બાકી અમે તો એવું જ માનશું કે તમે 100% તમને બધું જ આવડે છે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે આગળ વધે વ્યવહારિક કોયડાઓમાં. આગળનો દાખલો છે, બે અંકોની સંખ્યાનો સરવાળો 9 છે, વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે, તો તે સંખ્યા શોધો. અહીંયા આપણને સંખ્યા કઈ શોધવાની કીધી છે? 2 અંકોની સંખ્યા. ફોર એક્ઝામ્પલ હું એક અહીંયા સંખ્યા લઉં છું 52, બરાબર. તો આ 2 અંકોની સંખ્યા થઈ 52, એના અંદર 2 એ બનશે એકમનો અંક અને 5 એ બનશે દશકનો અંક, બરાબર. 2 અંકો માટે પહેલો કયો આવશે? એકમ, અને 8 દશક. હવે આ 52 ને હું છૂટા પાડું તો કઈ રીતના પડશે? 50 વત્તા 2, એકમનો અંક 2 અને દશકના અંદર 5 × 10 થશે, એટલે કે 50 વત્તા 2. બીજું એક એક્ઝામ્પલ લઈએ તો 32. 32 ના અંદર એકમનો અંક 2 અને દશકનો અંક 3. દશકનો અંક હંમેશા કઈ સંખ્યા વડે ગુણાય? 10 વડે ગુણાય. હવે આને હું છૂટું પાડું તો કઈ રીતના લખાશે? 30 વત્તા 2, બરાબર. એટલે કોઈ પણ બે અંકોની સંખ્યા હોય એના અંદર એકમનો અંક જે પહેલો હશે એ, અને ત્યારબાદ જે દશકનો અંક હોય એ હંમેશા 10ના ગુણકમાં હોય, બરાબર. 100નો અંક હોય એ 100ના ગુણકમાં હોય, 1000નો અંક હોય 1000ના ગુણકમાં હોય, બરાબર. તો અહીંયા દશકનો અંક છે એ કોના ગુણકમાં હશે? 10ના ગુણકમાં હશે, બરાબર. તો અહીંયા 2 અંકોની સંખ્યા આપણને શોધવાની કીધી છે, તો આપણે પહેલા એ જ ધારીશું કે 2 અંકોની સંખ્યા કઈ છે. તો ધારો કે એકમનો અંક એક્સ અને દશકનો અંક, હવે દશકનો અંક વાય ધારીએ, પર વાય એ કોના ગુણકમાં હશે? 10ના ગુણકમાં, એટલે શું બનશે? 10y, એટલે દશકનો અંક 10y છે. અહીંયા 10 શા માટે આવ્યા એ મેં તમને અહીંયા સમજાવી દીધું કે કોઈ પણ દશકનો અંક હોય એ હંમેશા 10ના ગુણકમાં હોય, એટલે કે 10 સાથે ગુણાકારના સંબંધમાં હોય. એટલે અહીંયા આપણી જે મૂળ સંખ્યા છે એ મૂળ સંખ્યા કઈ બનશે? 10y વત્તા x, બરાબર. જ્યાં એકમનો અંક x છે અને દશકનો અંક y છે. અહીંયા મેં તમને 52 નો એક્ઝામ્પલ છૂટો કરીને બતાવ્યો છે કે એકમના અંક 2 પ્લસ દશકનો અંક 5 એના ગુણ્યા 10, એટલે 50 વત્તા 2, 52. તો એ જ પ્રમાણે મેં અહીંયા છૂટું કરીને કર્યું, એકમનો અંક x અને દશકનો અંક y, અને દશકનો અંક હંમેશા 10ના ગુણકમાં હોય એટલા માટે 10y, એટલે અહીંયા આપણી મૂળ સંખ્યા બની 10y વત્તા x. હવે આગળ તમને એવું કીધું છે, અંકોની અદલા બદલી કરતા, એટલે કે એકમનો જે અંક હોય એ દશકમાં જતો રહે, દશકનો અંક હોય એ એકમના અંકમાં આવે. તો અંકોની અદલા બદલી કરતા, અદલા બદલી કરતા, હવે મળતી નવી સંખ્યા, મૂળ સંખ્યા તો આપણે ઉપર લખી છે, હવે નવી સંખ્યા કઈ આવશે? આ x છે એ ક્યાં આવી જશે? y ની જગ્યા પર, અને y એ કોની જગ્યા પર આવી જશે? x ની જગ્યા પર, એટલે અહીંયા બનશે 10x વત્તા y. અહીંયા એકમનો અંક x હતો, જ્યારે આપણે અંકોની અદલા બદલી કરીએ છીએ ત્યારે એકમના અંકમાં કોણ આવી જાય છે? y,
અહીંયા y એ દશકનો અંક હતો જ્યારે અંકોની અદલા બદલી કરીએ છે ત્યારે અહીંયા દશકના અંકમાં કોણ આવે છે x અને દશકનો અંક હોય એ હંમેશા 10 ના ગુણિતમાં હોય બરાબર એટલે પહેલા વસ્તુ તો આ આપણે ક્લિયર કરી લીધું કે મૂળ સંખ્યા કઈ અને અંકોની જો અદલા બદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા કઈ તો આ બે સંખ્યા આપણે ધારી લીધી મૂળ સંખ્યા ધારી લીધી અંકોની અદલા બદલી કરતા આપણને નવી સંખ્યા મળી ગઈ હવે આપણે રકમ પર આવી જઈએ રકમ આપણને શું કહે છે કે સંખ્યાના આપણી જે મૂળ સંખ્યા છે એ મૂળ સંખ્યાના 9 ગણા કરતા ગણા એટલે કે ગુણ્યા 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાના 2 ગણી છે એટલે કે મૂળ સંખ્યાના આપણે 9 ગણા કરીએ ત્યારે મળતી નવી સંખ્યા જે અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યાના 2 ગણા થાય છે ચાલો મૂળ સંખ્યા આપણા પાસે છે 10y + x બરાબર આપણા પાસે નવી સંખ્યા છે 10x + y હવે આપણને એવું કહેવામાં આવ્યું છે રકમમાં કે મૂળ સંખ્યાના 9 ગણા કરતા ગણા એટલે કે ગુણ્યા એટલે આપણે મૂળ સંખ્યાના આગળ 9 લગાવી દીધા બરાબર તો આપણને જે અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા છે એના 2 ગણા મળે 2 ગણા એટલે આગળ 2 લગાવી દીધા બરાબર તો મૂળ સંખ્યાના 9 ગણા કરીએ ત્યારે આપણને જે અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા છે તેના 2 ગણા મળે છે તો બંને ઇક્વલ કરીને લખી દીધા બરાબર ચાલો કૌંસ છોડીશું 9 ગુણ્યા 10 તો 90y વત્તા 9 ગુણ્યા x એટલે કે 9x બરાબર ના બરાબર 2 ગુણ્યા 10 2 દાન 20 x વત્તા 2 ગુણ્યા y 2y ચાલો આ બાજુ x અને y બંને પદ છે એ જ રીતે આ બાજુ પર x અને y બંને પદ છે તો આ બાજુના x અને y બંને પદ ઉઠાઈને હું આ તરફ લઈ જાઉં બંને ધન છે બરાબરની બીજી તરફ જશે એટલે બંને કેવા થઈ જશે ઋણ થઈ જશે ચાલો પહેલા કેટલા છે 20x એના સાથે આ તરફનું x વાળું જ પદ લખીએ તો વત્તા 9y 9x આ તરફ જશે એટલે કેવા થઈ જશે -9x ચાલો પછી વત્તા 2y છે આ તરફનો 90y બરાબરની આ બાજુ લઈ જાઉં છું એટલે કેવા થઈ જશે -90y બરાબર 0 કારણ કે હું આ બંને પદ ઉઠાઈને બરાબરની આ તરફ લઈ જાઉં છું ઓકે તો x વાળા પદ સાથે હું x વાળું પદ લખ્યું છે y વાળા પદ સાથે y વાળું પદ લખ્યું છે 20x - 9x અહીંયા બંને જે ચલ છે એ સમાન છે એટલે કે સજાતીય પદ છે સજાતીય પદ હોય તો એના સહગુણકો વચ્ચે સરવાળો અથવા તો બાદબાકી થાય અહીંયા બાદબાકી આપવામાં આવેલ છે એટલે બાદબાકી થશે 20 માંથી 9 જાય તો કેટલા બચશે 11x હવે અહીંયા આ પણ સજાતીય પદ છે વત્તા 2y ઓછા 90y 1 વત્તા 1 ઓછા થશે બાદબાકી જવાબમાં મોટી સંખ્યા આગળનું ચિહ્ન આવે તો 2 અને 90 એ બંનેમાં મોટી સંખ્યા કઈ છે 90 છે એના આગળનું ચિહ્ન માઇનસ છે એટલે આપણો જવાબ કના અંદર આવશે ઋણમાં આવશે 90 માંથી 2 જાય કેટલા બચશે 88 y બરાબર 0 તો અહીંયા જુઓ હવે 11x ઓછા 88y આ બંનેના અંદરથી કોમન શું નીકળશે 11 નીકળશે 11x ઓછા 88y ના અંદરથી કોમન 11 નીકળે તો કોમન 11 કાઢી લીધા તો કૌંસમાં શું વધશે x ઓછા 8y બરાબર 0 88 હતા 88y બરાબર 0 હવે આ 11 ગુણાકારના સંબંધમાં છે બરાબરની આ તરફ આવશે એટલે ભાગાકારના સંબંધમાં જશે હવે 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય જવાબ શું થઈ જાય 0 એટલે આપણા પાસે સમીકરણ બચે x ઓછા 8y બરાબર 0 અને આપી દઈએ આપણે સમીકરણ 1 આ 11 ક્યાં ગયો ખબર પડી ને 11 એ ક્યાં હતો ગુણાકારના સંબંધમાં બરાબરની આ તરફ જાય એટલે ક્યાં જશે છેદમાં 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય જવાબ શું થઈ જાય 0 એટલે આપણા પાસે બચે શું x ઓછા 8y બરાબર 0 આ થઈ ગયું આપણું સમીકરણ 1 ચાલો સમીકરણ 1 આપણને મળી ગયું હવે પાછા આપણે રકમ તરફ જઈએ રકમના અંદર પહેલું જ વિધાન હતું બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 થાય છે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો કેટલો થાય છે બે અંકોની
સંખ્યાના અંકોનો સરવાળો નવ થાય છે. ચાલો એકમ નો અંક એક્સ હતો, દશક નો અંક વાય હતો, તો અહિયાં બંને અંકો જ આપણને કીધા છે, તો એક્સ વત્તા વાય બરાબર કેટલા કીધા છે, નવ થઈ ગયા. બંને અંકોનો સરવાળો કેટલો થાય છે, નવ થાય છે એવું આપણને કીધું છે. તો એક્સ વત્તા વાય બરાબર નવ, આ થઈ ગયું આપણું સમીકરણ બે. ચાલો આપણા બંને જે રકમ હતું એ રકમના પરથી આપણને સમીકરણ એક અને સમીકરણ બે મળી ગયું. હવે શું કરીશું, લોપની રીત. લોપના રીતના અંદર બે ચલ પૈકી કોઈ એક ચલ નો લોપ કરવો એટલે કે દૂર કરવો. એના માટે જે ચલ નો આપણે લોપ કરીએ એના સહગુણક સમાન હોવા જોઈએ. ચાલો અહીંયા એક્સ નો સહગુણક કઈ નથી એટલે એક છે, અહીંયા પણ સહગુણક એક છે એટલે આપણે કયા ચલ નો લોપ કરીશું, એક્સ નો. બંનેના જે ચિહ્નો છે ધન છે એટલે આપણે શું કરવાનું, બાદબાકી. જ્યારે બંને ચિહ્નો સમાન હોય ત્યારે હંમેશા બાદબાકી કરવી, બરાબર. જો બંને ધન હોય તો બાદબાકી કરવી, બંને ઋણ હોય તો બાદબાકી કરવી. પરંતુ જો એક પ્લસ હોય અને એક માઇનસ હોય એટલે કે વિરોધી ચિહ્નો હોય ત્યારે તમારે સરવાળો કરવો બંને સમીકરણ. અહીંયા બંને ચિહ્નો ધન હોવાને કારણે આપણે શું કરીશું, બાદબાકી. એટલે અહીંયા લખી દઈએ સમીકરણ એક અને બે ની બાદ બાકી કરતા. ચાલો સમીકરણ એક લખી દઈએ, એક્સ ઓછા આઠ વાય બરાબર ઝીરો. એના નીચે સમીકરણ બે લખી દઈએ, એક્સ ઓછા વાય બરાબર નવ. બાદ બાકી કરતા હોઈએ ત્યારે હંમેશા એના ચિહ્નો બદલાઈ જાય. જે બીજા નીચેનો સમીકરણ છે એ નીચેના સમીકરણ ના અંદર ચિહ્નો બદલાઈ જશે. એક્સ ધન છે ઋણ, વાય ઋણ છે એટલે ધન, અહીંયા નવ ધન છે એટલે ઋણ. જો ઋણ હોય તો ધન થઈ જાય, જો ધન હોય તો ઋણ થઈ જાય, બરાબર. પ્લસ તો માઇનસ, માઇનસ હશે તો પ્લસ, ઓકે. ચલો એક્સ ઓછા એક્સ કેન્સલ, એને આપણે લોપ જ કરવાનો હતો એટલે કેન્સલ થઈ ગયો. ઓછા આઠ વત્તા વાય બરાબર, તો ઓછા આઠ છે સોરી અહીંયા એક્સ વત્તા વાય છે, ઓકે. તો અહીંયા ઓછા થશે, અહીંયા સમીકરણ આપણું એક્સ વત્તા વાય બરાબર નવ હતું એટલે એક્સ વત્તા વાય બરાબર નવ. અહીંયા વત્તા છે એટલા માટે કેવા થઈ ગયા, ઓછા. હવે આપણે જૂનો જે ચિહ્ન છે એને જોવાનું નહીં, જે નવું છે એને જ આપણે જોવાનું એટલે આને આપણે ઢાંકી દઈએ. ઓછા આઠ ઓછા વાય, સહગુણક કઈ નથી એટલે એક ગણવાનો, એટલે ઓછા આઠ ઓછા એક. બંને ઋણ હોય ત્યારે થાય હંમેશા સરવાળો અને જવાબ ઋણમાં જ આવે. તો જવાબ ઋણમાં આવે એટલે પહેલા જ આપણે ઋણ લખી દઈએ, આઠ અને એક નવ બરાબર ઝીરો, ઓછા નવ એટલે જવાબ ઓછા નવ. ચાલો સૂત્ર કટા કોને કરવાના છે, વાય ને. અહીંયા પણ માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે, બંને તરફ માઇનસ છે એટલે કેન્સલ થઈ ગયા. વાય બરાબર નવ છેદમાં નવ, નવ એકા નવ, તો આપણને વાય ની કિંમત કેટલી મળી, એક મળી ગઈ. હવે આ વાય ની કિંમત ક્યાં તો સમીકરણ એક માં મૂકો, ક્યાં તો સમીકરણ બે માં મૂકો, જેના અંદર થી આપણને સરળ પડે એના અંદર કિંમત મૂકવી. બંને માંથી કોઈ પણ સમીકરણ માં કિંમત મૂકશો બંને માં જવાબ સરખો જ આવશે. ચાલો આપણે સમીકરણ બે માં મૂકી દઈએ, તો વાય ની કિંમત સમીકરણ બે માં મૂકતા, સમીકરણ બે માં જ્યાં વાય દેખાય છે ત્યાં કેટલી કિંમત મૂકી દેવાની, એક. એટલે એક્સ વત્તા એક બરાબર નવ, વત્તા એક બરાબર ની આ તરફ જશે એટલે કેવા થઈ જશે, ઓછા. એક્સ બરાબર નવ ઓછા એક, નવ માંથી એક જાય તો આઠ, તો એક્સ બરાબર આવ્યા આઠ. ચાલો આપણે શોધવાની હતી એની મૂળ સંખ્યા, તો મૂળ સંખ્યા આપણે કઈ ધારેલી હતી, મૂળ સંખ્યા બરાબર આપણે ધાર્યા હતા દસ વાય વત્તા એક્સ, તો વાય ની જગ્યા પર એની કિંમત મૂકી દઈશું, એક્સ ની જગ્યા પર એની કિંમત મૂકી દઈશું, તો શું આવશે, દસ વાય ની જગ્યા પર એક વત્તા આઠ, દસ એકા દસ વત્તા આઠ એટલે કે અઢાર. તો આપણા પાસે જવાબ કેટલો આવ્યો, અઢાર. ખ્યાલ આવી ગયો, સમજ પડી. શું કરવાનું, આપણે પહેલા તો રકમના અંદર રકમ કમ્પ્લીટ વાંચવાની, પહેલું રકમ સમજવી પડશે. રકમ સમજશો તો તમારા સમીકરણ આસાનીથી બની જશે. રકમના અંદર આપણને જે શોધવાનું કીધું હોય એ આપણે ધારવાનું રહેશે. અહીંયા આપણને બે અંકોની સંખ્યા ધારવાની કીધી હતી, આપણને અંકો એટલે એકમનો અંક અને દશકનો અંક. દશકનો અંક હંમેશા દસના ગુણકમાં હોય એ વસ્તુ યાદ રાખવાનું. તો આપણે પહેલા ધારી લીધું એકમનો અંક એક્સ, દશકનો અંક વાય,
तो आपना पासे संख्या चे कई बन से दस वाई वत्ता एक्स आ एकम अने आ दशक बराबर। चलो आ थई गयो मूल संख्या। हवे आपने विधान ना अंदर एवं कीधु हतु के अंकोनी अदला बदली करता, तो अहींया अंकोनी अदला बदली करिए एटले के एकम नो अंक दशक मां जतो रहे, दशक नो अंक एकम मां जतो रहे। फॉर एक्जाम्पल 51 होय, हवे अहींया अंकोनी बदला अदला बदली करिए तो एक कोना स्थान पर आवतो रहे 5 ना अने 5 1 ना, एटले आपणा पासे संख्या कई बने 15 बराबर। एज प्रमाणे अहींया थशे x क्या जतो रहे y ની જગ્યા પર અને y x ની જગ્યા પર, એટલે આપણા પાસે નવી જે સંખ્યા બને છે અંકોની અદલા બદલી કરતા એ કઈ બને 10x + y। હવે આપણે વિધાનમાં એક એવું કહેવામાં આવ્યું હતું કે મૂળ સંખ્યા છે એના 9 ગણા કરીએ તો અંકોની બદલા અદલા બદલી કરતા મળતી નવી સંખ્યાના 2 ગણા મળે બરાબર। તો આપણે એ જ વસ્તુ અહીંયા લખી દીધું, આના 9 ગણા કરતા આપણે આના 2 ગણા મળ્યા, છોડીએ કૌંસ છોડીએ તો 9 10 સાથે પણ ગુણાશે, x સાથે પણ ગુણાશે, એ જ પ્રમાણે 2 10 સાથે પણ ગુણાશે અને y સાથે પણ ગુણાશે। x અને y વાળા પદ 21 સાથે કરી લીધા અને બાદબાકી કરતા આપણે x એક સમીકરણ મળશે, x - 8y = 0 મળી ગયા। ત્યારબાદ ફરી પાછા આપણે રકમ પર જઈશું, એના અંદર એક વિધાન આપણે એવું આપેલું હતું કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 થાય છે લખી દીધા, એના પછી સમીકરણ 2 અને સમીકરણ 1 અને 2 નો લોપ કરતા આપણે x અને y ની કિંમત મળી જશે। અને આ x અને y ની કિંમત તમે જે સંખ્યા ધારેલી હતી એના અંદર મૂકી દો એટલે તમારો જવાબ આવી ગયો કમ્પ્લીટ। ચલો આગળ વધીએ, આ જ પ્રકારનો બીજો એક દાખલો કરીએ। रकम छे बे अंकोनी एक संख्या, अहीं पण बे अंकोनी एक संख्या कीधेल छे। बे अंको एटले कया कया अंको, एक एकम नो अंक अने एक दशक नो अंक, अने दशक नो अंक हमेशा 10 ना गुणक मां होय। ओके चलो, तो बे अंकोनी एक संख्या अने ते संख्याना अंकोनी अदला बदली करता मळती संख्यानो सरवाळो 66 छे, जे ते संख्याना अंकोनो तफावत 2 छे तो ते संख्या शोधो। चलो અહીંયા આપણને કીધેલું છે પહેલા તો સંખ્યા શોધવાનું, એટલે ધારી લઈશું એકમનો અંક અને દશકનો અંક મૂળ સંખ્યા। અહીંયા પણ આપણને કીધેલું છે અંકોની અદલા બદલી કરતા, એટલે નવી સંખ્યા પણ આપણે પહેલા મેળવી લેશું। ચાલો એટલું કામ આપણે પહેલા કરી લઈએ। ધારો કે એકમનો અંક x અને દશકનો અંક दस वाय छे, कारण के दशक नो अंक हमेशा 10 ना गुणक मां होय तो मूल संख्या कई बनसे 10y + x, x जहां एकम नो अंक अने y ए दशक नो अंक। अच्छा अंको नी अदला बदली करता मळती नवी संख्या कई बन से x नी जग्या पर y अने y नी जग्या पर x, એટલે કે 10x + y। चलो હવે રકમ પર આવી જઈએ। રકમ ના અંદર આપણે શું કીધેલું છે, બે અંકોની એક સંખ્યા એટલે કે આપણી મૂળ સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા એટલે કે આપણી નવી સંખ્યા નો સરવાળો 66 છે। અહીંયા આપણને શું કીધું છે કે આપણી મૂળ સંખ્યા અને મળતી નવી સંખ્યા અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા આ બંને સંખ્યાનો સરવાળો કેટલો થાય છે 66 થાય છે। એટલે આપણે શું કરીશું, આ અને આ આ બંને સંખ્યાનો શું કરીશું સરવાળો, તો 10y + x આ થઈ આપણી મૂળ સંખ્યા વત્તા નવી સંખ્યા 10x + y બરાબર કેટલા થશે 66। ફોર એક્ઝામ્પલ આના જેવું આપણે એક બીજો એક્ઝામ્પલ લઈએ કે એક સંખ્યા આપવામાં આવેલ છે 21, બે અંકોની સંખ્યા અહીંયા આપવામાં આવેલ છે 21 બરાબર। હવે આ
અંકોની અદલાબદલી કરતા. અદલાબદલી કરીએ એટલે કઈ સંખ્યા બને? 12 બનશે. હવે આ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા નો સરવાળો 33 થાય છે. બરાબર, નો સરવાળો કેટલો થાય છે? 33. એનો મતલબ કે આ સંખ્યા અને આ સંખ્યા આ બંનેનો શું કરી દેવાનો? પ્લસ 21 વત્તા 12 બરાબર કેટલો થાય છે? 33. સેમ જ વસ્તુ કીધું છે કે આપણી મૂળ સંખ્યા અને મળતી નવી સંખ્યા નો સરવાળો, સરવાળો એટલે વચ્ચે કયું ચિહ્ન આવી ગયું, પ્લસ એનો સરવાળો કેટલો થાય છે? 66, એટલે કે બરાબર 66. ઓકે, ચાલો કૌંસ છોડીએ. 10y વત્તા x વત્તાના વત્તા 10x વત્તા 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 અને y બરાબર 66 થઈ ગયું. કૌંસની આગળ વત્તાનું ચિહ્ન છે એટલે અંદરના ચિહ્નોમાં કોઈ પણ જાતનો ફરક પડે નહીં, કોઈ ચિહ્ન બદલાશે નહીં. અગર જો કૌંસની આગળ માઇનસનું ચિહ્ન હોય તો કૌંસના અંદરના બધા ચિહ્નો બદલાઈ જશે. જો પ્લસ હોય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય. ઓકે, પણ આ ક્યારે? માઇનસ હોય ત્યારે. અહીંયા તો પ્લસ છે એટલે અંદરના કોઈ ચિહ્ન બદલાશે નહીં, બેઠા ને બેઠા લખી દેવાના. ચાલો વાય વાળું પદ શોધો, આ રહ્યું. એક્સ વાળા પદ શોધો, આ રહ્યા. x વત્તા 10x, અહીંયા કઈ નથી એટલે આપણે કેટલા સમજી લેવાના? 1, એટલે કે 10x વત્તા 1x, ટોટલ કેટલા x થયા? 11x, એટલે અહીંયા લખી દીધા 11x, વત્તા 10y વત્તા y, કેટલા થઈ ગયા? 11y બરાબર 66. બંનેમાંથી કોમન કયા નીકળશે? 11, એટલે આપણે 11 ને કોમન કાઢી લઈએ તો x વત્તા y બરાબર 66. 11 ને બરાબર ની આ તરફ લઈ જાઓ, આ ગુણાકારના સંબંધમાં છે, બરાબર ની આ તરફ જશે એટલે ભાગાકારના સંબંધમાં જશે, એટલે અહીંયા શું બનશે? x વત્તા y બરાબર 66 છેદમાં 11, 11 છંગ 66. તો અહીંયા સમીકરણ એક કયું બન્યું? x વત્તા y બરાબર 6. આ થઈ ગયું આપણું સમીકરણ એક. ચાલો સમીકરણ એક મળી ગયું. હવે સમીકરણ બે મેળવવા પાછા આપણે વિધાન પર જવું પડશે, પાછા રકમ પર જવું પડશે. ચાલો, રકમના અંદર આપણને કીધું છે જે તે સંખ્યાના અંકોનો તફાવત બે હોય. અહીંયા અંકોનો શું કીધું છે? તફાવત, તફાવત બે છે. હવે તફાવત શબ્દ આવે એટલે આપણે કયું ચિહ્ન મૂકવાનું? બંને વચ્ચે માઇનસનું. સરવાળો, ઉમેરો, આવું બધું હોય તો આપણે પ્લસ નું મૂકવાનું. અહીંયા તફાવત કીધું છે એટલે આપણે હંમેશા કયું ચિહ્ન મૂકવાનું? માઇનસ નું. તો બે અંકો કયા કયા હતા? એક્સ અને વાય, એટલે કે તફાવત કીધો છે એટલે એક્સ ઓછા વાય બરાબર કેટલો કીધો છે? બે થઈ ગયું. એક્સ ઓછા વાય બરાબર બે, અને આપી દો સમીકરણ બે. ચાલો, સમીકરણ એક થઈ ગયું, સમીકરણ બે થઈ ગયું, બંને થઈ ગયા. હવે અહીંયા જો x નો સહગુણક 1, અહીંયા પણ 1 બરાબર. y નો પણ 1 છે, અહીંયા પણ y નો 1 છે. અહીંયા જો તો y પ્લસ છે, અહીંયા y માઇનસ છે, એટલે અહીંયા જો x નો લોપ કરવો હોય તો આપણે બાદબાકી કરવી પડશે, કારણ કે x ના બંને ચિહ્નો સરખા છે, બંને x ધન છે. જ્યારે y નો લોપ કરવો હોય તો આપણે શું કરવું પડશે? સરવાળો, કારણ કે અહીંયા એક પ્લસ છે એક માઇનસ છે, તો આપણે શું કરીએ? સરવાળો કરી દઈએ. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, ચાલો સરવાળો કરીએ એટલે કોઈ પણ ચિહ્નમાં કોઈ પણ જાતનો ફરક આવશે ને, કોઈ ચિહ્ન બદલાશે નહીં. પહેલું છે x વત્તા y બરાબર 6, બીજું સમીકરણ છે x ઓછા y બરાબર 2. વત્તા y ઓછા y કેન્સલ, સરવાળો કરવાનો છે એટલે x વત્તા x 2x બરાબર 6 ને 2 8, માટે x બરાબર 8 છેદમાં 2, 2 ચોક 8, x ની કિંમત મળી આપણને 4. ચાલો, x ની વેલ્યુ 4 મળી ગઈ. હવે આ x ની કિંમત ક્યાં તો સમીકરણ 1 માં મૂકો, ક્યાં તો સમીકરણ 2 માં મૂકો, બરાબર બંનેમાંથી કોઈના અંદર પણ મૂકી શકો, જવાબ તો સરખો જ આવશે. ચાલો, આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો x ની કિંમત સમીકરણ 1 માં મુકતા, સમીકરણ 1 ના અંદર જ્યાં x દેખાય છે ત્યાં આપણે એની કિંમત મૂકી દેવાની. કિંમત કેટલી છે? 4, એટલે કે 4 વત્તા y બરાબર 6.
y શોધવાના છે એટલે y ને સૂત્ર કરતા કરીશું વત્તા 4 છે બરાબર ની આ તરફ જશે એટલે કેવા થઈ જશે ઓછા એટલે y બરાબર 6 ઓછા 4 6 માંથી 4 જાય તો કેટલા બચે 2 તો y ની કિંમત આપણને કેટલી મળી ગઈ 2 ચાલો શોધવાનું આપણે બે અંકોની સંખ્યા કીધા હતા આપણે જે ધારેલી તે મૂળ સંખ્યા તો મૂળ સંખ્યાના અંદર y ની વેલ્યુ આપણે મૂકી દઈશું y ની કિંમત અને x ના સ્થાને x ની કિંમત મૂકી દઈશું તો લખીએ મૂળ સંખ્યા 10 કૌંસમાં 2 વત્તા y ની વેલ્યુ 4 સોરી y ની વેલ્યુ 2 મળી મૂકી દીધા વત્તા x ની વેલ્યુ 4 એટલે કે અહીંયા 4 10 2 20 વત્તા 4 એટલે ટોટલ આપણે કેટલા મળ્યા સરવાળો 24 ઓકે આ થઈ ગયો આખો આન્સર ખ્યાલ આવી ગયો આપણી મૂળ સંખ્યા પહેલા તો આપણે ધારી લેવાની જે વસ્તુ આપણે શોધવાની કીધી હોય એ વસ્તુ આપણે ધારી લેવાની જો શબ્દ તમને રકમના અંદર અંકોની અદલા બદલી આ વસ્તુ આવી હોય તો આપણે નવી સંખ્યા શોધી કાઢવાનું અને રકમ પરથી પહેલા સમીકરણ 1 બનાવવાનું સમીકરણ 1 બની ગયા બાદ ફરી પાછા આપણે રકમ તરફ જવાનું એના પછી સમીકરણ 2 બનાવવાનું બંનેનો સમીકરણ 1 અને 2 નો લોપ કરવાનો લોપ માટે જે ચલનો તમે લોપ કરો એના સહગુણક સમાન હોવા જોઈએ જો ના હોય તો તમારે સમાન કરવાના ઓકે અને જો બંને ચલના ચિહ્નો સમાન હોય તો બાદબાકી કરવી અને જો વિરોધી ચિહ્ન હોય એટલે કે પ્લસ અને માઈનસ હોય તો એનો સરવાળો કરવો ઓકે ચાલો આ દાખલો અહીંયા પૂરો થાય છે આગળ નેક્સ્ટ દાખલા પર વધીએ રકમ છે મીના રૂપિયા 2000 ઉપાડવા બેંક ગઈ હતી કેટલા રૂપિયા ઉપાડવા એક બેંકમાં ગઈ 2000 રૂપિયા તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર રૂપિયા 50 અને રૂપિયા 100 ની નોટો જ જોઈએ છે 2000 ઉપાડવાના છે અને જઈને એક શરત એણે શું મૂકી દીધી મને ફક્ત નોટ 50 ની અને 100 ની જ જોઈએ બરાબર આગળ કહે છે મીનાને કુલ 25 નોટો મળી ટોટલ કેટલી નોટ મળી 25 નોટો એટલે કે નોટોની સંખ્યા અહીંયા ટોટલ કેટલી થઈ 25 જેની કિંમત કેટલી થવાની છે બધાનો સરવાળો કરતા 2000 કારણ કે એણે 2000 જ ઉપાડવાના છે તો તેણે 50 અને 100 ની પ્રત્યેક ની કેટલી કેટલી નોટો મેળવી હશે એટલે કે આપણે અહીંયા 50 ની કેટલી નોટ અને 100 ની કેટલી નોટ એ આપણે શોધવાની છે ચાલો આ વસ્તુ શોધવાનું છે કે 50 ની નોટ ની સંખ્યા કેટલી અને 100 ના નોટ ની સંખ્યા કેટલી આપણે એ વસ્તુ ધારીશું કે ધારો કે રૂપિયા 50 ના નોટ ની સંખ્યા x અને રૂપિયા 100 ના નોટ ની સંખ્યા y છે બરાબર હવે આ નોટ ની સંખ્યા છે x અને આ નોટ ની સંખ્યા છે y બરાબર એને ટોટલ નોટ કેટલી મળેલી બેંક માંથી 25 બરાબર એટલે અહીંયા આપણે લખીશું નોટ ની સંખ્યા કુલ સંખ્યા 25 છે એટલે કે આપણું અહીંયા સમીકરણ 1 બની જશે x વત્તા y બરાબર 25 આ થઈ ગયું સમીકરણ 1 બરાબર હવે એને ટોટલ કેટલા રૂપિયા ઉપાડવાના છે 2000 રૂપિયા એટલે અહીંયા આપણે લખીશું કુલ રૂપિયા 2000 બરાબર ચાલો 50 ની ફક્ત બે જ નોટ મળે છે કઈ કઈ 50 ની અને 100 ની એ તો આપણને ખબર નથી કે 50 ની કેટલી નોટ છે એટલે અહીંયા x લખ્યા છે એટલે અહીંયા હું લખું 50x 50 ની ધારો કે બે નોટ છે એટલે 50 2 100 થશે બરાબર ધારો કે મેં કહ્યું છે વત્તા 100 ની y નોટ એટલે કે 100y બરાબર આ બધાનો સરવાળો કરીએ તો મને ટોટલ કેટલા રૂપિયા મળે છે 2000
चलो आ बने माथी सामान्य शू निकलशे 50 ने 50 ने हूँ सामान्य करू तो बचे शू x बत्ता 50 200 बे वाई बराबर 2000 50 गुणाकार ना संबंध में बराबर ने पेली तरफ जैसे एट भागाकार में जैसे x वत्ता 2 वाई बराबर 2000 छेद में 50 100 5 6 20 અને આ 0 એટલે કેટલા મળ્યા 40 એટલે સમીકરણ 2 કયું મળશે x વત્તા 2y બરાબર 40 આ થઈ ગયું સમીકરણ 2 ચાલો સમીકરણ 1 મળી ગયું સમીકરણ 2 મળી ગયા ચાલો બંને સમીકરણમાંથી તમે કોઈ પણ ચલનો લોપ કરી અને તમે x અને y એટલે કે 50 ના નોટની સંખ્યા અને y ના નોટની સંખ્યા તમે મેળવી શકો છો બરાબર એ જ પ્રમાણે એક લાસ્ટ દાખલો છે એ તમારે જાતે કરવો જાતે સમીકરણ બનાવવાનું અને ત્યારબાદ મને મોકલવાનું ઓકે અહીંયા આપણી લોપની રીત પૂરી થાય છે નેક્સ્ટ આપણે ચોકડી ગુણાકારની રીત જેને ક્રેમરની રીત પણ કહેવાય છે એ આપણો લાસ્ટ ટોપિક બાકી છે એ તરફ આપણે જઈશું ઓકે જે વસ્તુ ના ખબર પડે ના સમજાય એ પૂછી શકો અને જે દાખલા કરવામાં આવે છે એ કરો અમને ખબર પડે કે તમને સમજ પડી કે નહીં બરાબર ઓકે અલ્લાહ હાફિઝ